चलो विद्यार्थी मित्रों, हवे आपणे मोलारिटी पर आधारित अने मोलारिटी बने साथ कनेक्ट तो कोयडा नंबर 1.8 अने एमसीक्यू माटे आ कोयडो खास अगत्यनो रहेशे। बाळको, शुं आपणो कोयडो छे एनी रकमनो बराबर अभ्यास करी लईए। 3 केपिटल एम आणे लखो एनएससीएल, 3 મોલાર એનએસસીએલ ના દ્રાવણની ઘનતા, ડેન્સિટી, ઘનતા એટલે દળના છેદમાં કોઈ પણ પદાર્થની ઘનતા એટલે પદાર્થનું દળ છેદમાં ઇંચ પદાર્થનું કદ, આ બેનો ગુણોત્તર, ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલી છે તો દ્રાવણની મોલારિટી ગણો। સાંભળો, મોલારિટી ગણવી જોઈએ તો મોલારિટી ગણવા માટેનું સૂત્ર શું હતું? આગળના વિડિયો લેક્ચરને યાદ કરી લેજો। हजार गुणा W2 मिक्स द्रव्य दर छेद आण्विक दर गुणा द्रावक दर। चलो आया पदार्थ NaCl आण्विक दर तो सूत्र ऊपर थी आपने मिली जैसे सोडियम 23 क्लोरीन 35.5 એટલે 58.5 W2 અને W1 ડાયરેક્ટલી આપેલા નથી, આ જ સમજવાનું છે। આગળના ઉદાહરણમાં મેં તમને સીધા દ્રવ્યનું અને દ્રાવકનું દળ આપી દીધા હતા, એવું આમાં નથી। આપણે પહેલા દ્રાવ્યનું અને દ્રાવકનું આ બંનેનું દળ ગણવું પડશે અને પછી એને મોલારિટીના સૂત્રમાં અવેજ કરીશું, દાખલ કરીશું ત્યારે જ અને આપણે મોલારિટી મળવાની છે। ક્લિયર બાળકો? તો ચાલો જોઈએ। હવે સૌથી પહેલું કાંઈ ઘનતા, NaCl ના દ્રાવણની ઘનતા આ ડેટામાં આપેલ છે, જોઈજો બોર્ડ ઉપર। દ્રાવણની ઘનતા બરાબર 1.25 ગ્રામ પર ml। ક્લિયર બાળકો? હવે NaCl ના દ્રાવણની મોલારિટી બરાબર 3 મોલર છે। ચાલો NaCl નો આણ્વીય દળ પણ અગાઉ ગણીને રાખી દઈએ। NaCl નો આણ્વીય દળ સોડિયમ નો પરમાણુ દળ 23 અને ક્લોરીન 35.5 જોડ બાળકો, તો 23 ને 35.5 58.5 ગ્રામ પર મોલ થવાનું છે। ક્લિયર બાળકો? ચાલો આણ્વીય દળ આપણી પાસે છે, મળી ચૂક્યો છે બરાબર। હવે આપણે દ્રાવ્ય અને દ્રાવકનો દળ ગણવો હોય તો આવા સંજોગોમાં શું થાય? તો કે અહીંયા લખાય 3 મોલર NaCl ના દ્રાવણનો અર્થ, આનું અર્થઘટન કરો જીવન, મોલારિટી એટલે શું? તો કે સામાન્ય તાપમાને 1 લિટર દ્રાવણમાં એટલે કે 1000 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા, ઇટ ઇઝ મોલારિટી। તો x મોલર નો અર્થ, તો કે તમારી પાસે જો 1000 ml દ્રાવણ હોય તો તમારે દ્રાવ્યનો x મોલ, તો 3 મોલર નો અર્થ, તો કે આપણી પાસે 1000 ml દ્રાવણ હોય તો એમાં 3 મોલ, પછી 500 હોય તો 1.5 હોય અને 2000 ml હોય તો 6 મોલ, બટ એની મોલારિટી તો કહેવાય 3 જ। મેં તમને ઘણી વખત કીધું કે તમે 50 રૂપિયામાં 5 પેન લ્યો છો તો 1 પેનની કિંમત તો ખ્યાલ આવે છે, 50 રૂપિયામાં 5 પેન આવી તો 1 પેનની કિંમત તો 10 રૂપિયા જ થઈ એમ, રેડી? એમ 3 મોલર NaCl નો અર્થ એમ થાય કે 1000 ml જાણે ઘનતાનો એકમ ગ્રામ પર મિલી છે, એટલે હું અહીં ml લઉં, જાણે ઘનતા ગ્રામ પ્રતિ લીટર હોય તો આને હું શું લખું? 1 લીટર બરાબર દ્રાવણમાં દ્રાવ્યના મોલ, કારણ કે મોલારિટી એટલે બાળકો મોલ પ્રતિ લીટર, તો હું પણ આપણે શીખી ગયા છે। ચલો ઓકે, તો 1000 ml દ્રાવણમાં NaCl ના મોલ 3, તો જો દ્રાવણનું કદ મળી ગયું, મોલારિટીનો અર્થ મોલ પણ મળી ગયા, તેથી NaCl નું દળ, NaCl નું દળ તો દળ ક્યાંથી મળે? તો કે મોલ ગુણ્યા આણ્વીય દળ, યાદ કરો મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ, તો દળ ગણવું હોય તો ઉલટું, મોલ 3 આણ્વીય દળ 58.5। ચાલો કેલ્સીની જરૂર પડશે, આ
सात रूपा बराबर एटले फटाफट थई जशे। चलो बाळको केटला छे 3 × 58.5 એટલે પરફેક્ટ 175.5 ગ્રામ કેટલું છે 1 7.5 ગ્રામ પણ આ કઈ આ શેના માટે છે તો કે આ છે દ્રાવ્યનું દળ જો W2 મળી ગયું હવે દ્રાવક કેમ બને તો કે દ્રાવણ બને કેમ પણ દ્રાવ્ય અને દ્રાવકના સમાન મિશ્રણ છે દ્રાવણ એ દ્રાવ્ય અને દ્રાવકનું એક સમાન મિશ્રણ છે क्लियर तो द्रव्यनु दळ छे जो द्रावणनु दळ मळी जाय केनु दळ द्रावणनु तो एमाथी आपणे द्रव्यनु दळने बाद करीए तो द्रावकनु दळ भी आपणने मळी जवानु छे क्लियर बाळको चलो तो हवे द्रावणनी घनता आपेली छे क्लियर आपेला मुद्दा वाला एको आपणे तेथी लखीए आहे घनता जो शब्दमां लखो द्रावणनी घनता बराबर सूत्र शुं थाय तो अहीं आवशे द्रावणनो दळ घनता बराबर दळ छेदमां द्रावणनो कद तो जो कद ना आवे तो आपणे 1000 ml मैं अंडरलाइन भी करी दीधी तो आपणे 1000 ml लई लेवानुं क्लियर तो घनता ए भी कद आव्यु छे मींस कद आपणे मेळवी लीधुं मळाय तो द्रावणनो दळ मळी जशे एटले हुं शुं करीश अहीं घनता केटली छे तो के 1.25 आया आवी जसे द्रावणनु द छेदमां आवशे द्रावणनी कद तो आजा नाम लई लो तेथी द्रावणनु द बराबर 1000 × 1.25 અને 1000 ગુણશો ને બળ એટલે 1250 ગ્રામ આ દ્રાવણનો દળ મળી ગયો તો હવે દ્રાવકનો દળ તેથી દ્રાવકનો દળ અને આપણે ડબલ્યુ વન થી બરાબર દ્રાવણનો દળ માઇનસ દ્રાવ્યનું દળ કરીશું તો દ્રાવણનું 1250 બોર્ડ ઉપર ધ્યાન દ્રાવ્યનું દળ આપણે ગણ્યું 175.5 બહુ સરસ મજાનો કોગરો છે બળ ચાલ કેન્સી નો ઉપયોગ કરો અને સાધનો બાપ 1250 માંથી 175.5 જાય ખ્યાલ આવે તો 1074.5 કેટલો આવશે બળકો 1074.5 આ શું થયું W1 જો આપણી પાસે ડેટા તૈયાર થયા હોય દ્રાવ્યનું દળ મેળવ્યું દ્રાવકનું મળી ગયું તેથી મોલારિટી સ્મોલ m સૂત્ર શું હતું 1000 × દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ / દ્રાવકનું દળ ગ્રામમાં હવે આપણે આ કિંમત મૂકીશું આ 1000 દ્રાવ્યનું દળ કેટલું હતું 175.5 આણ્વીય દળ કેટલું હતું તો કે 58.5 અને દ્રાવકનું દળ કેટલું હતું ચાલ આનું આપણે કેલ્સીથી સીધું સાદુરૂપ જ આપી જવાબ આપશું 1000 × 175.5 by the 58.5 એને વૈગા 1074.5 એટલે 2.791 કેટલું આવશે 2.791 એટલે 79 રાખીએ છે મોલ લો પણ બોલાય બળ જો આ કેટલું બધું આપણે બસ થિંકિંગ માંગી સીધું મોલારિટી ગણવામાં તો તમને આ ડેટામાં દ્રાવ્યનું દ્રાવકનું દળ ન આવે પણ ઘનતાની ઘનતાની મદદથી તમે દ્રાવણનું દળ ગણી લ્યો અહીંયા તમને એમ થશે કે તમે 1000 ml કેમ લીધું તો સીધી વાત છે 1000 ml માં 3 મોલ એ
1000 આપણે લઈ લો ના લેવું હોય 500 લેવું 2000 લ્યો તો તમારે અહીંયા વિચારવું પડશે 1000 રૂપિયામાં 3 તો 2000 રૂપિયામાં 6 તો અહીંયા શું થાય આ ડબલ થશે તોય થશે નો ડાઉટ તમે અહીંયા 2000 રૂપિયા કરી દેશો એટલે સીધું રહે દ્રાવણ નું કદ 2000 ગુણ્યા એટલે ઈ ડબલ આવશે પછી એમાંથી તમે આ 6 મોલ આવશે એવી ટ્રાય કરી શકો પણ અંતે જવાબ તો આ જ આવશે ક્લિયર ચાલો બાળકો હવે સમજૂતી મળી ગઈ તો આવા કોઈડા કોમ્પિટિટિવ એક્ઝામ માટે એમસીક્યુ માટે ખાસ અગત્યના રહેવાના છે બાળકો અને સમયાંતરે રિપીટેશન પણ કર્યા રાખવાનું છે ચાલો ફરીથી મળશું નવા વિડિયો લેક્ચર સાથે જય હિન્દ બાળકો